नमस्कार, लिमखेड़ा विभाग युवक एजुकेशन सोसाइटी संचालित श्री हस्तेश्वर स्कूल मोटा अतिदरा लिमखेड़ा। आजना इंग्लिश विषयना क्लास में तमारू स्वागत छे। स्टैंडर्ड 10 यूनिट 5 प्लेइंग विथ फायर। आज आपणे धोरण 10 नो यूनिट 5 प्लेइंग विथ फायर एटले के आग साथे रमवू ए पार्ट विषय आज आपणे भणीशुं। आपणा यूनिट नंबर 5 जे छे प्लेइंग विथ फायर आग साथे रमवू, एनामां आपणे आग साथे रमीए छे। आपणे बधाने खबर छे के भारतमां दक्षिण भारतमां तिरुवनंतपुरम नामनुं जे धार्मिक स्थळ आવેલું છે એ ધાર્મિક સ્થળમાં ઘણા પ્રકારના અથવા ઘણા બધા જે ધર્મના તહેવારો ઉજવવામાં આવે છે એ આપણે દરેક અલગ અલગ ધર્મમાં અલગ અલગ પ્રકારના તહેવારો હોય છે અને તહેવારોની ઉજવણી આપણે ભારતમાં કરીએ છીએ। ભારતના તહેવારોની વાત કરીએ તો ભારતમાં પણ આપણે એક તહેવાર કરીએ છીએ જે આપણો મનપસંદનો અને પસંદીદા દરેક ભારતીયને જે પસંદ હોય છે એ તહેવાર આપણે કરીએ છીએ। હું વાત કરી રહ્યો છું દિવાળીની। ભારતમાં આપણે દિવાળીનો જે તહેવાર છે એ ઉજવીએ છીએ। આ દિવાળીનો જે તહેવાર છે એ આપણે ઉજવીએ શા માટે છે તો આપણનો આપણો ઇતિહાસ કહે છે કે જ્યારે રામ ભગવાન, લક્ષ્મણ અને જ્યારે સીતામાતા 14 વર્ષનું વનવાસ પૂર્ણ કરી અને જ્યારે અયોધ્યામાં પાછા આવે છે ત્યારે એમની આવવાની ખુશીમાં અયોધ્યાના લોકો ઘરે પોતાના અથવા ઘરે ઘર દીઠ દીવા પ્રગટાવે છે। ત્યારથી આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ। દિવાળીના તહેવાર પર આપણે બધા જાણીએ છીએ કે શું ફોડીએ છીએ, આપણે ફટાકડા। અને આપણે આજે આ પાઠમની અંદર પણ એ જ જોવાનું છે કે ફટાકડાનો ઉપયોગ, ફટાકડા કેવી રીતના બને તે અને ફટાકડાથી આપણે કઈ કઈ પ્રકારની સાવચેતી પણ રાખવી જોઈએ। આપણે પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમવું જોઈએ। વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી। આપણા ભારતનો અથવા આપણો મનપસંદ તહેવાર કયો છે? ફેસ્ટિવલ એટલે તહેવાર। આપણો મનપસંદ તહેવાર કયો છે? દીપાવલી અથવા દિવાળી છે। ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, એટલે ઉત્તર ભારતમાં આપણે એને દિવાળી તરીકે પણ ઓળખીએ છીએ। દેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ સાવર ઓફ કલર। આપણને ખબર છે કે દેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયન્ટ સાવર ઓફ કલર। આપણે જે ક્રેકર્સ છે, ક્રેકર્સ એટલે ફટાકડા, એ આકાશમાં જાય છે ત્યારે આકાશમાં જઈને જે રંગબેરંગી કલરોનું એમિટ કરે છે અથવા એને આ ફેંકે છે ત્યારે આપણને આકાશ કેવું લાગે? એકદમ રંગબેરંગી લાગે છે। ઘણા ફટાકડા એવા છે કે જેને આપણે આકાશમાં ફોડીએ છીએ, દાખલા તરીકે રોકેટ। રોકેટ આપણે જ્યારે સળગાવીએ છીએ નીચેથી, ક્યાં જાય? ઉપર જાય છે અને ઉપર જઈને જ્યારે તે ફૂટે છે ત્યારે આકાશની અંદર જે તણખલા પડે છે અથવા જે એના કલર ફેંકાય છે ત્યારે આપણને આકાશ કેવું લાગે? રંગબેરંગી લાગે છે। મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ। ક્રેકર્સ એટલે ફટાકડા અને ફાયરવર્ક્સ એટલે પણ ફટાકડા જ થશે તો અહીંયા મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, ઘણા બધાને નવાઈ લાગતી હશે અને આપણને પણ ઘણીવાર પ્રશ્ન થાય છે કે ફટાકડા બને છે કેવી રીતના, તો આ ફટાકડા કેવી રીતના બનતા હશે કે જેને આપણે સળગાવીએ અહીંયા અને ક્યાં જાય? આકાશમાં જાય અને આકાશમાં જઈને ફૂટે છે ત્યારે એના અલગ અલગ પ્રકારના કલરો નીકળે છે। પછી બીજા પણ ઘણા ફટાકડા એવા છે કે જેને આપણે સળગાવીએ છીએ ત્યારે એનામાંથી પણ અલગ અલગ પ્રકારના કલરો નીકળે છે તો આપણને ઘણીવાર નવાઈ લાગતી હશે કે આ ફટાકડા કેવી રીતના બનતા હશે। એન્ડ વોટ ગોઝ
ઇનટુ ધેમ, અને એનામાં શું નાખવામાં આવતું હશે? એનામાં એવું તો શું હશે કે જ્યારે એ ફૂટે ને એનામાંથી કલર નીકળે? ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. અહીંયા આપણને એક આપેલું છે કે જે ફટાકડા છે એના માટે કઈ વસ્તુ જવાબદાર છે? તો ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. ફટાકડાની અંદર જે સાઉન્ડ એટલે કે અવાજ અને જે લાઇટ એટલે કે જે પ્રકાશ નીકળે છે એના માટે જવાબદાર કોણ છે? ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. તો આપણે ફટાકડામાંથી જે અવાજ આવે છે અને ફટાકડામાંથી જે કલર નીકળે છે, અલગ અલગ પ્રકારના જાત જાતના જે કલરો નીકળે છે, એના માટે સાયન્સ જવાબદાર છે. સાયન્સમાં કઈ વસ્તુની વાત કરું છું? ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ફટાકડામાંથી જે અવાજ અને જે પ્રકાશ નીકળે છે એ માટે જવાબદાર છે. તો આપણે અહીંયા સુધી જ આ પાર્ટને જોઈશું. એના પછી નેક્સ્ટ વિડીયોમાં પ્લેઇંગ વિથ ફાયરમાં જે પાર્ટમાં આપેલું છે એ નેક્સ્ટ વિડીયોમાં આ પાર્ટની ડિસ્કસ કરીશું. થેન્ક યુ.